महत्वपूर्ण समाचार मळी रह्या छे। सूरत शहेरमांथी हार्दिक पटेल सूरत शहेरनी 2-3 दिवसनी मुलाकाते, त्यारे मीडिया साथेनी वातचीतमां हार्दिके जणाव्युं छे के सूरतना लोकोना जे प्रश्नो छे, सूरतनी जनतानो जे प्रश्नो छे, तेनो उकेल कई रीते लावो ते बाबते विचारणा करवामां आवशे। आ बाबते थईने सोसायटीना आगेवानो, विविध संगठनना आगेवानो साथे मुलाकात करवामां आवशे। सूरत शहेरमां हार्दिक पटेलनी 2-3 दिवसनी मुलाकात सरदार फार्म खाते उपस्थित हार्दिक पटेले मीडिया साथेनी वातचीतमां सूरतनी जनताना जे प्रश्नो छे तेने सांभळवा माटेनी तैयारीओ बतावी छे। त्यारे कह्युं छे के जनताना प्रश्नोने हल करवा माटे थईने कोंग्रेस हवे लोकोनी वच्चे जईने लोकोनी मदद करशे तेवी तैयारी पण बतावी हती। सूरत शहेरमां हार्दिक पटेलनी 2-3 दिवसनी मुलाकात होय त्यारे लोकोना प्रश्न मुद्दे मीडिया साथेनी वातचीतमां हार्दिक पटेल शुं कहे छे, आओ सांभळीए। 2-3 દિવસની આ મુલાકાતમાં સુરતના તમામ વર્ગના આગેવાનો, તમામ સોસાયટીના ચેરમેનો, અલગ અલગ સંગઠન સાથે જોડાયેલા નેતાઓને મળીને એવો પ્રયાસ કરીશું કે મહાન સુરતની આ ભોળી જનતાના હિત માટે કાંઈક કરી શકાય। અને આપણે બધા જાણીએ છીએ કે સુરતના જે પ્રશ્નો છે, આટલા વર્ષોથી કોર્પોરેશન ભાજપનું છે, રાજ્યની અંદર સરકાર ભાજપની છે, છતાં પણ સુરતને જે તકલીફ થઈ રહી છે એ તકલીફમાંથી મુક્તિ માટે, એમની સમસ્યાના સમાધાન માટે અમે લોકોને મળીને આવનારા દિવસમાં નવી તૈયારી સાથે લોકોની વચ્ચે જઈશું। ઓબીસી સંશોધન બિલનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તમામ સમાજનો આર્થિક અને સામાજિક ધોરણે હવે સર્વે કરવામાં આવે, જેથી ખબર પડે કે કયો સમાજ ગરીબ છે અને કયા સમાજના વિકાસ માટે સરકારે તત્પર રહેવું જોઈએ। કોંગ્રેસનું માત્ર રોડ પર આવ્યા પહેલાં કોંગ્રેસ પાર્ટી આઝાદીની લડાઈમાં પણ પહેલી હરોળમાં ઊભી હતી અને ઊભી હતી એટલે તમે અને હું અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ શક્યા છીએ। સમયાંતરે વધ ઘટ, મજબૂતી કમજોરી થતી હોય, પરંતુ ધ્યેય બહુ સ્પષ્ટ છે કે ગુજરાતના 6.5 કરોડ લોકોના સ્વમાન માટે અમારે લડવાનું છે। રવિ કોઈચા, GTV ન્યૂઝ, સુરત।